नमस्कार विद्यार्थी मित्रों, दर्शनो सोया फरी एक बार सी एक्सरसाइज सुंदर आयोजित ऑनलाइन वीडियो लेक्चर में आप सबनो स्वागत छे। मित्रों, આપણે ગણિત માં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ। એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય કે જેમાં એક જ ચલ હોય અને ચલની મોટામાં મોટી ઘાત એક જ હોય એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય। એના ઉકેલ કેમ મેળવાય જોઈ ગયા, કુટ પ્રશ્ન પણ ઘણા બધા જોયા, આજે પણ આપણે કુટ પ્રશ્ન સોલ્વ કરવાનો છે। શરૂઆત કરીએ। ઓકે, તો આ રીતે એક પ્રશ્ન છે, શું છે કે સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે। 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે, તો બંનેની હાલની ઉંમર શોધો। શું બંનેની હાલની ઉંમર એટલે અત્યારની સરોજની અને સરોજની માતાની બેની અત્યારની હાલની ઉંમર કેટલી થાય તે શોધવાનું છે। મેં તમને કીધું એમ જે વસ્તુ પૂછેલી હોય પહેલા એને ધારવાનું। હવે આ પ્રશ્ન પાછો એ થાય, લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આવું કીધું કે અહીંયા બે વ્યક્તિ છે અને બે વ્યક્તિની ઉંમર પૂછી છે, તો શું બેને ધારવાના નહીં, ધારવાનું તો કોઈ પણ એકને જ હશે, તો કેની ઉંમર ધારવાની? આપણને જો ઉંમર પૂછી છે સરોજની અને સરોજની માતાની ઉંમર પૂછી છે તો ઉંમર ધારવાની ફિક્સ, પણ કોની ઉંમર ધારવાની, સરોજની ઉંમર ધારવાની કે સરોજની માતાની ઉંમર ધારવાની? એમાં મેં તમને શીખવાડ્યું હતું કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું, કરતા શબ્દ કેની પાછળ છે તે શબ્દ ઉપર। જો જી સરોજની માતાની હાલની ઉંમર કેટલી હશે, તો કે સરોજની હાલની ઉંમર કરતા, શું કીધું છે, સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે। કોની ઉંમર કરતા કીધું છે, સરોજની। તો સૌથી પહેલા કોને ધારવાનું, સરોજની ઉંમરને ધારવાનું, રેડી, જેની પાછળ કરતા શબ્દ લાગેલો હોય એને પહેલા ધારવાનું। તો સરોજની હાલની ઉંમર કરતા છે, તો સૌથી પહેલું કામ સરોજની હાલની ઉંમરને આપણે ધારવાનું થશે। તો જો ધારો કે સરોજની હાલની ઉંમર, સરોજની હાલની ઉંમર બરાબર કેટલી, 1 વર્ષ થાય, હાલની ઉંમર બરાબર સદાય આપણે 1 વર્ષ છે, ખબર નથી કેટલા છે પણ આપણે સુધાર લીધા 1 વર્ષ। તો પહેલું સ્ટેપ શું છે, અહીંયા સુધી નો આવશે, જો અહીંથી અહીંયા સુધીનું પહેલું સ્ટેપ, હજુ આપણે પાછું નથી પહેલા પગલું, પહેલા સ્ટેપમાં આપણે ખાલી હા સરોજની હાલની ઉંમર કહી, હજી સરોજની માતાની ઉંમર મેળવવાની બાકી છે। તો સરોજની હાલની ઉંમર આપ x હોય તો એની માતાની કેટલી છે, તો કે સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે, કેટલી છે, 6 ગણી। સરોજની જેટલી ઉંમર હશે એ ઉંમરના 6 ગણી ઉંમર એની માતાની ઉંમર હશે। દાખલા તરીકે સરોજની હાલની ઉંમર 5 વર્ષ હોય તો એની માતાની ઉંમર એની 6 ગણી, 5 ગુણ્યા કેટલા કરવાના, 6 ગણી એટલે ગુણાકાર કરવાનો। ધારો કે સરોજની હાલની ઉંમર 5 છે, શું છે, હાલની ઉંમર 5, એની માતાની કેટલી છે, એને 6 ગણી છે, 5 ગુણ્યા 6 એટલે માતાની ઉંમર કેટલી થશે, 30 વર્ષ। તેવી જ રીતે જો સરોજની હાલની ઉંમર x હોય તો એની માતાની ઉંમર કેટલી થશે, x ગુણ્યા 6, x ગુણ્યા 6 એટલે કેટલા થાય, 6x। સરસ, તો જો સરોજની હાલની ઉંમર 1 વર્ષ છે તો સરોજની માતાની, સરોજની માતાની હાલની ઉંમર કેટલી છે, સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે, સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે, સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે, એટલે કે કેટલી થશે, 6x વર્ષ, 6 ગણી એટલે શું થાય, 6 વડે ગુણવાનું,
હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 બની છે, માતાની ઉંમર સરોજની ઉંમર કરતા 6 બની છે. સરોજની ઉંમર 1 હોય તો માતાની ઉંમર કેટલી થશે? 6x. તો આ બે ઉંમર આપણને મળી, સરોજની માતાની ઉંમર અને આ છે સરોજની. તો પહેલો સ્ટેપ આ કોઈ પહેલા સ્ટેપમાં અહીંથી એસ બી થશે, બંનેની ઉંમર કેટલા દેખી કોઈ એકની ધારવાની, એના ઉપરથી બીજાની ઉંમર મળી જાય. હવે એના પછી બીજું સ્ટેપ શું કહે છે? હવે આપણી રકમ વાંચો 5 વર્ષ પછી સરોજની ઉંમર. તો જો 5 વર્ષ પછી ખાલી સરોજની ઉંમરની વાત કરી છે, માતાની કઈ ઉંમર લેવાની હતી? હાલની ઉંમર. એટલે આ હાલની ઉંમર કેટલી છે? 6x. બરાબર ને? સરોજની માતાની હાલની ઉંમર સરોજની ઉંમર કરતા 6 બની છે, તો હાલની ઉંમર કેટલી છે? 6x. તો માતાની હાલની ઉંમરની વાત કરી છે અને સરોજની કેટલા વર્ષ પછીની? 5 વર્ષ પછીની. તો પહેલા તો સરોજની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે તે લખવું પડે. તો બીજું સ્ટેપ આપણું અહીંયાથી અહીંયા સુધીનું થશે સ્ટેપ નંબર 2. શું કરવાનું થશે? 5 વર્ષ પછીની સરોજની ઉંમર, તો સરોજની 5 વર્ષ પછીની ઉંમર મેળવવાની. તો બીજું સ્ટેપ સરોજની 5 વર્ષ પછીની ઉંમર. ચલો 5 વર્ષ પછીની ઉંમર જોઈએ તો શું કરવાનું મેં તમને શીખવાડેલું? અત્યારની ઉંમર હોય એમાં 5 વર્ષ પછીની મારે ઉંમર જોઈએ છે, શું કરવાનું? હાલની ઉંમરમાં 5 ઉમેરી દો. અત્યારે હાલની ઉંમર કેટલી છે? સરોજની x માં 5 ઉમેરી દો, કેટલા થશે? x પ્લસ 5 વર્ષ. બરાબર છે? આ કઈ ઉંમર થઈ? કે સરોજની 5 વર્ષ પછીની ઉંમર આલી છે. હવે શું કહે છે બીજું સ્ટેપ? આ કેવું આપણે 5 વર્ષ પછીની ઉંમર લખી, ત્રીજું સ્ટેપ શું આવશે? કે 5 વર્ષ પછીની જે ઉંમર છે એ ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. હવે સમજવાની વાત એ છે કે સર ત્રીજો ભાગ એટલે કેટલો થાય? બરોબર ને? ત્રીજા ભાગની થશે એવું કીધું તમને. તો ત્રીજો ભાગ, ભાગ નો મતલબ શું થાય? ભાગ શબ્દ જ્યારે ભાગાકાર કરવાનું, જેમ ગણા શબ્દ ગુણાકાર આવે, વધુ કે તો સરવાળો આવે, ઓછા કે તો બાદબાકી આવે, એમ ભાગ શબ્દ આવે તો શું કરવાનું? ભાગાકાર. જે સંખ્યા ભાગની હોય એ સંખ્યાને છેદમાં લખી નાખવાનું. ત્રીજા ભાગની એનો મતલબ થાય 1/3, ચોથા ભાગની એટલે 1/4. આ રીતે તો શું કહે છે કે આપણું સ્ટેપ હવે અહીંથી અહીંયા સુધીનું થશે. ની સ્ટેપ નંબર છે 3. શું કહે છે? 5 વર્ષ પછી સરોજની ઉંમર, આ ઉંમર છે 5 વર્ષ પછી સરોજની જે ઉંમર છે તે તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની છે. ત્રીજા ભાગને એટલે 1/3, તો મારે 1/3 કોના કરવાના? માતાની ઉંમરના કે પછી સરોજની ઉંમરના? તો કે જેની પાછળ કરતા શબ્દ લાગેલો એમાં કરવાના. કોની પાછળ કરતા શબ્દ લાગેલો છે? માતાની હાલની ઉંમર કરતા. તો ત્રીજા ભાગ એટલે 1/3 કોના કરવાના? માતાની હાલની ઉંમરને. રેડી? તો જો શું કહે છે ત્યાં? તો કે માતાની હાલની ઉંમર માતાની હાલની ઉંમરનો ત્રીજો ભાગ એટલે 1/3 માતાની હાલની ઉંમરનો કરતા ત્રીજા ભાગની છે ને? તો જેની પાસે કરતા શબ્દ લાગે એના ભાગ હોય. માતાની હાલની ઉંમરનો ત્રીજો ભાગ બરાબર કેટલો છે? તો કે 5 વર્ષ પછી સરોજની ઉંમર થાય. તો માતાની હાલની ઉંમરનો ત્રીજો ભાગ બરાબર સરોજની 5 વર્ષ પછીની ઉંમર. સમજાયું બધાને? સરોજની 5 વર્ષ પછીની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની છે. રેડી? હવે આમાં કિંમત મૂકવાની બધાની. ચલો માતાની હાલની ઉંમર, માતાની હાલની ઉંમર કેટલી છે? આવી 6x આવી છે. હાલની ઉંમર 6x છે, એમાં કેટલા છે? 3. બરાબર. સરોજની 5 વર્ષ પછી ઉંમર, તો સરોજની 5 વર્ષ પછી ઉંમર કેટલી છે? x+5. રેડી?
હવે જો આ બે ગુણાકારમાં છે તો એના 3 વડે તમે છેદ ઉડાડી શકો 3 નું 6 થાય બરાબર ને આ બે વચ્ચે ગુણાકાર હોય તો ઉપર જે છેદ ઉડી શકે સરવાળા કે બાદબાકી તો છેદ ઉડે નહીં ખાસ ધ્યાન રાખો 6 ને કેન્સલ કરીને આપણે 3 ગુણ્યા 2 આવું લખી શકીએ એમાંથી 3 3 કેન્સલ તો વધે શું 2 અને x અને 2x બરાબર અહીંયા શું છે x + 5 x જે છે x વાળા પદ આ બાજુ લેવો કે ના જો બરાબર ની બંને બાજુ x વાળા પદ હોય તો શું કરવાનું x વાળા પદ ને x બાજુ લેવાના બરાબર એક જ બાજુ x કરી દેવાનો તો અહીંયા 2x છે પ્લસ x આ બાજુ શું આવી જશે માઈનસ બરાબર એમ ને પ્લસ 5 હતા એમ હવે 2x માંથી x જશે તો 2x માંથી 1x જશે તો 1x વધે બરાબર સરવાળા બાદબાકીમાં મોટા પદની સામે મોટું પદ 2x છે પ્લસ એટલે અહીંયા 5 પ્લસ બરાબર કેટલા છે અહીંયા 5 તો આપણને x મળી ગયા x એટલે શું સરોજની હાલની ઉંમર x વર્ષ x કેટલા આવ્યા 5 તો સરોજની હાલની ઉંમર 5 વર્ષ અને સરોજની માતાની ઉંમર કેટલી છે 6x છે અને 6 ગુણ્યા 5 એટલે કેટલા થશે 30 વર્ષ રેડી તો નીચે વાક્ય લખવાનું છે કે આમ સરોજની હાલની ઉંમર सरोजनी हाली उम्र बराबर x वर्ष थी અને x બરાબર કેટલા આવ્યા 5 એટલે એની ઉંમર કેટલી થઈ જશે 5 વર્ષ બરાબર પછી સરોજની માતાની સરોજની માતાની હાલની ઉંમર આપણને બેની હાલની ઉંમર શોધવાની કીધેલી છે તો સરોજની 5 વર્ષ છે માતાની કેટલી છે 6x વર્ષ છે ને 6x એટલે શું થાય 6 ગુણ્યા x x એટલે કેટલા છે 5 કેટલા થશે 6 5 30 વર્ષ તો સરોજની હાલની ઉંમર 5 વર્ષ છે અને માતાની કેટલી આવી 30 વર્ષ સમજાણું બધાને તો એકવાર આ જોઈ લો પછી આપણે બીજો એક દાખલો કરીએ